नमस्कार, स्पार्क टुडे न्यूज़मां आपनुं स्वागत छे। विधानसभानी चूंटणीने लईने तमाम उम्मीदवार अलग अलग विस्तारमां प्रचार करी रह्या छे। वात करीशुं भारतीय जनता पार्टीना शहेरवाड़ी विधानसभाना 141 मनीषाबेन वकीलनी। जी हा दर्शक मित्रों, मनीषाबेन वकील द्वारा आज संगम चार रस्ताની तमाम सोसायटी अने कारेलबाग पासे आवेला आनंदनगरना तमाम सोसायटी पासे शहेरवाड़ी विधानसभामां जे विस्तार लागे छे त्यां आज फेरणी करवामां आवी हती। मनीषाबेन साथे हजारोनी संख्यामां कार्यकर्ता जोड़ाया हता। भारतीय जनता पार्टीना नेता, भारतीय जनता पार्टीना नगरसेवको पण मनीषाबेन माटे वोट मांगी रह्या छे। सोसायटीमां मनीषाबेन जई रह्या छे, लोको एमना स्वागत करी रह्या छे। आप पण जो मनीषाबेन शुं कही रह्या छे। आजे वोर्ड नंबर 7 अलग अलग सोसायटीमां फरी रह्या छे अने डोर टू डोर प्रचारमां पण लोको पोते जोड़ाई रह्या छे। खूब सारूं एवुं स्वागत थई रह्युं छे। हालमां ज हमणां साईकृपा सोसायटीमां राम सीता लक्ष्मण द्वारा अमारुं स्वागत करवामां आव्युं अने अमે પણ એમની પૂજા કરી અને લોકોની જે ઈચ્છા હોય છે કે ભારતીય જનતા પાર્ટીનું જે રાજ્ય છે એ રામ રાજ્ય જેવું હોય અને ગુજરાત એક રામ રાજ્ય બને એમની જે પરિકલ્પના છે એ પરિકલ્પના તરફ અમે આગળ વધી રહ્યા છે અને કોઈ પણ કામ એવું નથી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં ના આવ્યું હોય। સરકાર પોતે 27 વર્ષથી જ્યારે રાજ્યમાં હોય તો લોકોમાં ખૂબ ખુશી છે, ખૂબ ઉમંગ છે અને અમારો આવકાર થઈ રહ્યો છે। આજે આપ જોઈ રહ્યા છો કે 141 શહેર વિધાનસભાના ઉમેદવાર શ્રી સૌના લોકલાડીલા મનીષાબેન વકીલ જ્યારે આજે રામ રાજ્ય સ્થાપિત વડોદરા શહેરમાં પોતાનું એમનું નેતૃત્વ ધરાવી રહ્યા છે, તેવામાં એમના વિજય શપથ માટે આજે અમે રામ ભૂમિ જે નરેન્દ્ર મોદીનું ધ્યેય હતું અને એમને જે પૂરું કર્યું છે એના અનુસંધાનમાં આજે બહેનની રેલીમાં, બહેનની ફેરણીમાં અમે લોકોએ રામ ભગવાનના આશીર્વાદ રૂપે એમનો એક ભવ્ય વિજય થાય, ભાજપ સરકારનો એક ભવ્ય વિજય થાય, નરેન્દ્ર મોદી સાહેબનો એક ભવ્ય વિજય થાય એના માટે આજે રામ સ્વરૂપ અમે આશીર્વાદ રૂપે આજે બહેનને અહીં અમારી ફેરણીમાં બોલાવી રામ ભગવાનના આશીર્વાદ અપાવ્યા છે। જય હિન્દ, જય ભારત। વિસ્તારમાં શ્રેણી પાર્કની પાસે આજે રામ લક્ષ્મણ સીતાનું સ્વરૂપ બનાવીને આજે આશીર્વાદ બહેનને આપેલા છે અને આ વિસ્તારમાં જંગી લોકો ઉપસ્થિત રહ્યા છે।